નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમખ્યરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. આજરોજ નર્મદામાં પાણી છોડવાની માંગ સાથે ભરૂચ ખાતે કોંગ્રેસ દ્વારા નર્મદા બચાવ પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંતો મહંતો ભજન મંડળીઓ સહિત નર્મદાના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ, શહેર કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નર્મદા બચાવ પદયાત્રા શરૂ કરવામાં આવી હતી. નર્મદા બચાવના નારા અને બેનરો સાથે આજે સંતો મહંતો ભજન મંડળીઓ અને નર્મદાના ભક્તો આ રેલીમાં જોડાયા હતા. કેવડિયા ખાતે સરદાર સરોવરના નર્મદા ડેમ પર દરવાજા બેસાડવામાં આવ્યા બાદ નબળા ચોમાસાથી ડાઉન સ્ટ્રીમમાં કેવડિયાથી ભરૂચ સુધી નર્મદાના પટમાં જળપ્રવાહ અત્યંત ઓછો થઈ જતા જીવાદોરી સમાન નર્મદા નદી ખુદ અસ્તિત્વ માટે જંગ ખેલી રહી છે. આમ પણ ભરૂચ જિલ્લામાં તો તવરા નજીક તો નર્મદા નદી એટલી સુકાઈ છે કે લોકો પગપાળા ચાલી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં માં નર્મદાની જન્મ જયંતિની ઉજવણી થનાર છે, તેના માટે સંતો મહંતો પણ મેદાને પડ્યા છે. ત્યાં નર્મદા ડેમમાંથી પાણી છોડવાની માંગણી સાથે વિવિધ સામાજિક, ધાર્મિક અને રાજકીય સંસ્થાઓ આંદોલનો કરી રહ્યા છે, આવેદનો પત્ર આપી રહ્યા છે ને તેના પગલે જ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચના વેજલપુર બંબાખાનેથી ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રાણા, નાઝુ ફળવાળા સહિત વિકી શોખી અને અન્ય આગેવાનો દ્વારા આજરોજ એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના અગ્રણી દ્વારા ગાંધી નિર્માણ દિનિતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધા સમન અર્પણ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ નર્મદા બચાવ પદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. હાથમાં નર્મદા બચાવના બેનરો સાથે સૂત્રોચ્ચાર કરતા લોકો જોડાયા હતા. વેજલપુરથી નીકળી મહમ્મદપુરા 532 સ્ટેશન કસક થઈ જાડેશ્વર ખાતે વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે આ પદયાત્રાનું સમાપન થયું હતું. નર્મદા નદીના અસ્તિત્વ માટે જ્યારે જંગ ચાલી રહી છે ત્યારે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ, શહેર કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિએ પણ સર્વ લોકો સાથે આજે નર્મદા બચાવનો અભિયાન શરૂ કર્યું હતું અને પદયાત્રા કરી હતી. નર્મદા જયંતિના પાવન અવસર પૂર્વે નર્મદા નદી અત્યંત મૃતપાય થઈ જતા શ્રદ્ધાળુઓની આસ્થાને પણ ઠેસ પહોંચાડવાની સાથે સાથે નર્મદા મૈયાની જયંતિની ઉજવણી પણ વિઘ્ન સર્જાઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસ દ્વારા હાલ આ મામલે ગંભીરતા દાખવીને પોતાને પહેલી શરૂઆત તો કરી દીધી છે. આમાં કોંગ્રેસના આગેવાનો સહિત શહેરીજનો, ખારવા સમાજના આગેવાનો પણ જોડાયા હતા. ભજન મંડળી અને વિવિધ નારા બેનરો સાથે આ નર્મદા યાત્રા નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલા ગાયત્રી અલખધામ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત આજે નર્મદા બચાવોના સૂત્રો સાથે આજે એક પદયાત્રાનું આયોજન કરેલ છે. ભરૂચના વેજલપુરથી લઈ માં ગાયત્રી માતાના જડેશ્વર મંદિર સુધી આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિના તમામ આગેવાન અને કાર્યકર્તાઓએ આજે પદયાત્રાનું કાર્યક્રમ રાખેલો છે. માં નર્મદા નદી જે રીતે સુકીદમ થઈ રહેલી છે, એક તરફ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો માં નર્મદાની વાત કરી રહેલા હોય, ધર્મના નામે ધોટિંગ કરી રહેલા હોય, આજે તમે સમગ્ર જોઈ રહેલા છે, ત્યારે પરિક્રમાવાસી માટે પણ આજે એક જોખમ છે. પરિક્રમા કરી શકતા નથી. આગામી દિવસોમાં નર્મદા જયંતિ જેવા કાર્યક્રમો આવી રહેલા હોય ત્યારે લાખો સંતો આજે દુઃખી છે. ચુંદરી ઉડાડવા જેવા કાર્યક્રમો હોય, દીપ પ્રાગત્ય જેવા કાર્યક્રમો હોય આજે થઈ શકતા નથી, ત્યારે આજે પદયાત્રા ગાંધીજીનું આજે નિર્વાણ દિવસ હોય ત્યારે એમને સાચી શ્રદ્ધાંજલિ આપીને આજે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને ભગવાન સદબુદ્ધિ આપે કે નર્મદા જયંતિ પહેલાં નર્મદાની અંદર પાણી છોડવામાં આવે એવી માંગ સાથે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ પદયાત્રા કરશે. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 નજીક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. અકસ્માતને પગલે 10થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા, જ્યારે એક મહિલા બસ નીચે દબાઈ જવાના કારણે તેનું મોત નિપજ્યું હતું. ઇજાગ્રસ્તોને 4 જેટલી 108 એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ તેમજ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આજરોજ અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક ખાનગી બસને અકસ્માત નડતા 10-12 જેટલા મુસાફરોને ઇજાઓ પહોંચી હતી, જ્યારે એક મહિલા બસ નીચે દબાઈ જતા તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત મળતી વિગતો અનુસાર ભરૂચ નજીક અંકલેશ્વર હાઈવે ઉપર ખાનગી બસને અકસ્માત નડ્યો હોવાની ઘટના બની છે. તૂટેલી એંગલના કારણે ખાનગી બસના ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા બસ પલટી ખાઈ ગઈ હતી, જેના પગલે એક મુસાફરનું મોત નિપજ્યું હતું, જ્યારે 10થી વધારે લોકો ઘાયલ થવા પામ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે
હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા અંકલેશ્વર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યારે ઘાયલ થયેલ મુસાફરોને 4 જેટલી 108 એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ તેમજ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે બસ નીચે એક મહિલા દબાઈ જતા તેને ક્રેન મારફતે કાઢવામાં આવી હતી. આજરોજ સર્જાયેલ અકસ્માતમાં 10 થી વધુ મુસાફરો ઘાયલ થતા તેમજ એક મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ. હું આઈઆરબી સુપરવાઇઝર રાજેશ પટેલ. હાઈવેનું પેટ્રોલિંગ કરતા દરમિયાન એક્સિડન્ટના સમાચાર મળ્યા, સ્થળ ઉપર પહોંચી ગયેલો હતો અને હાઈવે પર મોટી એંગલો પડેલી હોવાથી એને સેફટી આપી ઊભો હતો. એ સમયે ઓવર સ્પીડમાં આવતી ટ્રાવેલ્સ સ્થળ ઉપર પલટી મારી ગઈ હતી અને એમાં 10 થી 15 વ્યક્તિ સામાન્ય ઇન્જરી થઈ હતી. એક વ્યક્તિ ઘટના સ્થળે મૃત્યુ પામ્યો હતો, તેમજ એક લેડીઝને ગંભીર ઈજા થઈ હતી. 108માં રવાના કરી એમને અને સ્થળ ઉપર પોલીસ તેમજ આઈઆરબી ક્રેંક એમ્બ્યુલન્સ સ્થળ ઉપર 108 આવી ગઈ હતી. અંકલેશ્વર શહેર પોલીસે સામોર ગામેથી 1,77,000 ઉપરાંતના દારૂના જથ્થા ઝડપી પાડ્યો હતો, જ્યારે ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કરી ફરાર આરોપીને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વર શહેર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલ બાતમીના આધારે સમોર ગામની સીમમાંથી ગુપ્ત રીતે 407 નંબરના ટેમ્પોમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો. પોલીસ સૂત્રે મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ રેન્જ IG અભયસિંહ ચુડાસમા અને ભરૂચ SP રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આપવામાં આવેલ સામાજિક પ્રવૃત્તિ વિરોધ કાયદેસરની કાર્યવાહી કરવા મળેલ સૂચનાના અનુસંધાને અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા એલ ઝાલાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ હરમેશને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે સમોર ગામની સીમમાં 1,407 ટેમ્પો નંબર GQC 6914 રોકવા જતા ટેમ્પો ચાલક વાહન મૂકી ફરાર થઈ જતા પોલીસ દ્વારા વાહન ચેક કરવામાં આવતા 407 ટેમ્પોમાંથી પાછળના ભાગે ગુપ્ત રીતે સંતાવીને રાખેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 407 ટેમ્પોમાંથી ગુપ્ત રીતે સંતાડેલ 8 PM વિસ્કીના 180 ml પાઉચ નંગ 1776 જેની કિંમત ₹1,77,600 અને એક ટાટા કંપનીનો 407 ટેમ્પો જેની કિંમત ₹70,000 મળી કુલ ₹2,47,600 નો મુદ્દા માલ કબજે કરી ફરાર બુટલેગર ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કરી તેને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન પણ કર્યા છે. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ. ગાંધીજીના નિવારણ દિવસ નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકા સભાખંડમાં ગાંધી નિવારણ દિન નિમિત્તે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. ભારત દેશને અંગ્રેજોથી મુક્ત કરાવનાર અને રાષ્ટ્રપિતા એવા ગાંધીજીને આજથી 70 વર્ષ પહેલા 30 જાન્યુઆરીના રોજ મૃત્યુ પામ્યા હતા. આઝાદીની લડાઈમાં અંગ્રેજો સામે લડત ચલાવનાર મહાત્મા ગાંધીજીને તારીખ 30 જાન્યુઆરી 1948 દિવસે નથુરામ ગોડસેએ બાપુને બંદૂકની 3 ગોળી મારીને હત્યા કરી હતી. 70 વર્ષ થઈ ગયા હોવા છતાં આજે પણ લોકો બાપુ એટલે કે મહાત્મા ગાંધીજીના દેશ માટે આપેલ બલિદાનને યાદ કરે છે. આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પણ ગાંધી નિવારણ દિવસ નિમિત્તે સભાખંડ ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમાને પાલિકાના કર્મચારીઓ કોર્પોરેટરો અને સત્તાધીશો દ્વારા એકત્રિત થઈ પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ગાંધીજીએ ભારતને એક બનાવવા માટે આપેલ બલિદાનને યાદ પણ કર્યું હતું. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ. આખા વિશ્વમાં જેમણે શાંતિની સ્થાપના કરી તેવા આપણા મહાત્મા ગાંધીજીની આજે પુણ્યતિથિ છે, તે નિમિત્તે અમે અંકલેશ્વર નગરપાલિકા કચેરીએ તેમની પ્રતિમાને સૂતરના તાતણ અને પુષ્પ અને 2 મિનિટના મૌનથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે, જેમાં અમારા અંકલેશ્વર નગરપાલિકાના સભ્યશ્રીઓ, સંગઠનના સભ્યશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ બધા હાજર રહ્યા હતા. ભરૂચ LCB તેમજ ભરૂચ પેરોલ ફ્લોર સ્કોડની ટીમે અંકલેશ્વર તાલુકાના માંડવા ગામમાં માછી ફળિયામાં જુગાર રમતા 8 જેટલા જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચ LCB તેમજ ભરૂચ પેરોલ સ્કોડની ટીમે અંકલેશ્વર તાલુકાના માંડવા ગામમાં માછી ફળિયા પાસે ખુલ્લામાં વરલી મટકીનો જુગાર રમતા 8 જેટલા ઇસમોને ઝડપી પાડી વધુ તપાસ આરંભી છે. પ્રાપ્ત મળતી વિગતો અનુસાર જુગાર અને દારૂ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા ભરૂચ LCB અને પેરોલ ફ્લોર સ્કોડની ટીમ પણ કમર કસી છે. ભરૂચ LCB અને પેરોલ ફ્લોર સ્કોડની ટીમ પેટ્રોલિંગમાંથી દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના માંડવા ગામમાં માછી ફળિયા પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો વરલી મટકાનો જુગાર
જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે માંડવા ગામે જઈ રેડ કરી 8 જેટલા જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે શરીફાબેન બસીરભાઈ ગારસિયા, પુનાભાઈ મોહનભાઈ વસાવા, નસરુભાઈ અમીરભાઈ ગારસિયા, સુરેન્દ્રભાઈ સુખદેવભાઈ વસાવા, ઓજાભાઈ બસીરભાઈ ગારસિયા, સોહેલભાઈ રસીદભાઈ મોગલ, કિરણભાઈ કાંતિભાઈ વસાવા, ફિરોજભાઈ નસરુભાઈ મોગલને ઝડપી પાડી અંગ ઝડપી અને મોબાઈલ તેમજ મોટરસાઇકલ મળી કુલ્લે રૂપિયા 92,000 ઉપરાંતનો મુદ્દા માલ કબજે કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ. જગણિયાના તરસાલી અને ટોઠડીરાના રેતીના લીઝ ધારકોએ ગેરકાયદેસર નર્મદા નદી ઉપર પુલિયા બનાવીને પાણીનો પ્રવાહ રોકી રાખ્યો છે તે ગંભીર બાબતે મામલતદાર અને પ્રાંત અધિકારી કેમ કોઈ પગલાં નથી ભરતા તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ભરૂચ જિલ્લામાંથી ખડખડ વહેતી નર્મદા નદી હવે ગરનારું બની ગઈ છે. નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ ઓછો થઈ જતાં ભરૂચ જિલ્લાના કેટલાક ગામ લોકો તો હવે નર્મદા નદીમાંથી ચાલતા એક પારથી બીજા પાર જઈ રહ્યા છે અને જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ ગરમી વધતા જ હવે કદાચ આગામી દિવસોમાં નર્મદા નદીમાં વાહન ચાલતા થઈ જશે, કારણ કે નર્મદાનું પાણી સુકાઈ રહ્યું છે. નર્મદા નદીમાં ભરૂચ જિલ્લામાંથી જ્યાં જ્યાંથી પણ પસાર થાય છે ત્યાં ત્યાં હવે નર્મદાનો પ્રવાહ ઓછો થઈ રહ્યો છે. તો કેટલાક રેતીના લીઝ ધારકો દ્વારા બેફામ રીતથી રેતી ખોદવામાં આવી રહી છે અને તેનું વહન કરવામાં આવી રહ્યું છે. રેતી ખોદવા માટે અને તેનું વહન કરવા માટેનો પરવાનો છે, પરંતુ તેની પણ એક લિમિટ છે અને આટલું જ ખોદવું જોઈએ તે નક્કી કરેલ સરકારના નિયમો છે, પરંતુ લીઝ ધારકો સરકારના તમામ નીતિ નિયમોને નેબે મૂકી દીધા છે. લીઝ ધારકો હાલ તેમની હદ વટાવી નાખી છે, ત્યારે થોડા સમય પહેલા પણ આવા જ લીઝ ધારકો સામે ખાણ ખનીજ ખાતું સક્રિય બન્યું હતું, પરંતુ હવે તો ઝઘડિયા તાલુકાના તરસાલી અને તોથીદ્રા ગામના રેતી લીઝ ધારકો એ પુલિયા બનાવીને બિંડાસ ધંધો કરી રહ્યા છે. નર્મદા નદી ઉપર પાછલા વર્ષોમાં બી પુલિયા બન્યા હતા, પણ જે તે સમયના બાહુસ અને નીડર અને નિષ્પક્ષ અધિકારી દ્વારા આ પુલિયા તોડાવી નાખ્યા હતા અને નદીનો પ્રવાહ ફરી આવી રીતે ચાલુ થયો હતો, પરંતુ ફરીથી હવે તરસાલી ગામ અને તોથીદા ગામના લીઝ ધારકો દ્વારા નર્મદા નદી ઉપર ભૂંગળા નાખીને મસ્ત મોટું પુલિયા બનાવીને ધંધો કરી રહ્યા છે. તરસાલી અને તોથીદ્રા ગામમાંથી જે લીઝ ધારકોએ આ લીઝ રાખી છે તેમણે નર્મદા નદીનો પ્રવાહ બંધ કરી દીધો છે. તેના કારણે જળચરને નુકસાન થઈ રહ્યું છે, નદીના પ્રવાહને નુકસાન થઈ રહ્યું છે, સાથે સાથે આગળ જે નદી આગળ વહે છે ત્યાંના ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, માછીમારોને નુકસાન થઈ રહ્યું છે અને ખનિજ સંપદાને પણ નુકસાન થઈ રહ્યું છે. પરંતુ આટલું નુકસાન થતું હોવા છતાં અને આખા જગતને ખબર છે, ઝઘડિયા પંથકને ખબર છે, ખાણ ખનિજ ખાતાના વિભાગના અધિકારીઓને ખબર છે, ઝઘડિયાના દરેક ગામના લોકોને ખબર છે કે નર્મદા નદી ઉપર આ તરસાલી અને તોથીદ્રા ગામના લીઝ ધારકોએ પુલિયા બનાવેલા છે, પરંતુ પગલાં લેવામાં આવતા નથી તેવી હર હંમેશની જેમ ફરી બૂમ ઉઠવા પામી છે. હાલ તરસાલી અને તોથીદ્રા ગામમાં વહેતી ખડખડ નર્મદા નદી ઉપર પુલિયાના કારણે પાણીનો પ્રવાહ રોકાઈ ગયો છે. ત્યારે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે હાલ ફેબ્રુઆરી માસમાં નર્મદા જયંતિ આવી રહી છે, એટલે કે મહા નર્મદા નદીની જન્મ જયંતિ આવી રહી છે અને નર્મદા નદીમાં પાણી નહીં હોવાના કારણે સાધુ સંતો હવે લડત ઉપાડીને બેઠા છે અને સાધુ સંતો તંત્ર સામે બાથ ભીડવાની તૈયારી કરી રહ્યા છે કે નર્મદા નદીમાં પાણી છોડવામાં નહીં આવે તો તે લોકો ઉજવણી નહીં કરે. તો શું તરસાલી અને તોથીદ્રા ગામના લીઝ ધારકો રેતી લીઝ ધારકો દ્વારા જે પુલિયો બનાવીને નર્મદા નદીનો પ્રવાહ રોકવામાં આવ્યો છે તે બાબતે કેમ કોઈ બોલતું નથી? ઝઘડિયાના મામલતદાર, તાલુકા પંચાયતના ટીડીઓ અને પ્રાંત અધિકારીએ પણ આ બાબતે ધ્યાન આપવાની સખત જરૂર છે. તેમને શું ખબર નથી કે ભાઈ તરસાલી અને તોથીદ્રા ગામમાં પુલિયા બનાવીને નર્મદા નદી પર પુલિયા બોલાવીને રેતીનું વહન કરવામાં આવી રહ્યું છે? પ્રાંત અધિકારી અને મામલતદાર શ્રી આ મામલે જાગૃત બને, પ્રજાને થતી મુશ્કેલીઓ બાબતે સજાગ બને, તેમજ આ પુલિયા તોડાવવાની શરૂઆત કરે, નહીં તો આગામી દિવસોમાં આ પુલિયા કોઈક મોટું કૌભાંડ બહાર આવે તો નવાય નહીં, કેમ કે પુલિયા બનાવવા માટે મંજૂરી આપનારાના નામ તો લોકો જાણતા જ હશે. રખે ને કોઈક એ વિડીયો વાયરલ કરી દીધો સોશિયલ મીડિયા પર કે આ પુલિયા બનાવવા માટે ફલાણા અધિકારી કે પદ અધિકારી દ્વારા રૂપિયા લેવામાં આવ્યા છે,
તો ત્યાર પછીની જે મુશ્કેલીઓ ઊભી થશે તેના માટે જવાબદાર કોણ? આમ પણ તરસાલી અને તોથીદ્રાના રીતિ રીજધારકોએ નર્મદા નદી પર જે પુલિયા બનાવ્યા છે તેના માટે તંત્રએ હવે સજાગ બનીને આ પુલિયા તાત્કાલિક ધોરણે તોડાવવા પડશે, નહીં તો આગામી દિવસોમાં કદાચ સાધુ સંતો કલેક્ટર કચેરીની સાથે સાથે ઝઘડિયાની પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી ખાતે પણ પહોંચી નહીં જાય આંદોલન કરવા, તો નવાઈ નહીં. ઝઘડિયા પંથકમાંથી બે અલગ અલગ વિસ્તારમાંથી બે આઘેરીની પાણીમાં તરતી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે એક અજાણી લાશને વાલી વારસોને શોધવાની કવાયત હાથ ધરી છે. ઝઘડિયાના કરાડ ગામની ખાડીમાંથી કરાડ ગામના જ આઘેડ અને ઝઘડિયાના માઢી નર્મદા કિનારે અજાણી આઘેડની એમ બે અલગ અલગ વિસ્તારમાંથી લાશો મળી આવી છે, જેમાં એકની ઓળખ થઈ હતી, જ્યારે બીજાની ઓળખ માટે તેના વાલી વારસોને શોધવાની તજવીજ હાથ ધરાઈ છે. ઝઘડિયાના બે અલગ અલગ વિસ્તારમાંથી લાશ મળવાની ઘટનામાં ઝઘડિયા તાલુકાના કરદા ગામે રહેતા રણજીતભાઈ વિજયભાઈ વસાવા મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. રણજીતના પિતા વિજયભાઈ ગઈ તારીખ 16/12/18 રોજ તેમના ઢોર ચરાવવા કરાડ ગામની ખાડી તરફ ગયા હતા, પરંતુ તેઓ ઘરે પરત ના આવ્યા હતા. આ બાબતે રણજીત જે તે સમયે ઝઘડિયા પોલીસમાં જાણ કરી હતી. ગતરોજ રણજીતના પિતા વિજયભાઈની લાશ કરાડ ગામની ખાડીમાંથી તરતી મળી આવી હતી. આ બાબતે રણજીતે પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. લાશ મળવાની અન્ય એક ઘટનામાં ઝઘડિયાના મઢી નર્મદા કિનારે પાણીમાં એક લાશ તરતી હોવાનું ઝઘડિયા પોલીસને માહિતી મળી હતી. પોલીસ દ્વારા આ લાશ પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી, પરંતુ તેની ઓળખ થવા પામી ન હતી. પ્રાથમિક તરણ મુજબ આ લાશ કોઈક અજાણ્યા આઘેડ સાધુ જેવા દેખાતા ઈસમની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઝઘડિયા પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે અને અજાણ્યા ઈસમના વાલી વારસોને શોધવાની તજવીજ પણ હાથ ધરી છે. પરેશ વ્યાસ સાથે હમ ટીવી ભરૂચ. ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગે પાનોલી જીઆઈડીસી માંથી રોયલ્ટી વગરના 3 ટ્રકોને ઝડપી પાડીને અંકલેશ્વર તાલુકા પોલીસને હવાલે કર્યા હતા. ભરૂચ જિલ્લા ખાણ ખનીજની ટીમે અંકલેશ્વર તાલુકાના પાનોલી જીઆઈડીસી માંથી માટી ભરેલ રોયલ્ટી વગરના 3 ટ્રકોને ઝડપી પાડી વધુ તપાસ આરંભી છે. ઝઘડિયામાં ભૂમાફિયાઓ દ્વારા ખાણ ખનીજ પર કરવામાં આવેલ હુમલા બાદ ભરૂચ જિલ્લા ખાણ ખનીજની ટીમ એક્શનમાં આવી છે. ત્યારે આજરોજ અંકલેશ્વર તાલુકાના પાનોલી જીઆઈડીસી માં ગેરકાયદેસર રોયલ્ટી વગરની માટી ભરેલ ટ્રકને શોધી રહી હતી. દરમિયાન ટ્રક નંબર GJ5AV4544 અને GJ5AV7146 ને ઝડપી પાડી તપાસ કરતા રોયલ્ટી ના મળતા ટ્રકોને ઝડપી પાડ્યા હતા અને વધુ તપાસ અર્થે અંકલેશ્વર તાલુકા પોલીસને હવાલે કરી હતી. વારંવાર કેટલાક જાગૃત નાગરિકો દ્વારા પણ અરજીઓ કરવામાં આવે છે, જેને લઈને હવે ભરૂચ જિલ્લા ખાણ ખનીજ ટીમ મૂવ માફિયાઓ સામે લાલ આંખ કરતા ગેરકાયદેસર રોયલ્ટી વિના માટીની હેરાફેરી કરતા ભૂ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ. અંકલેશ્વર શહેર પોલીસે પ્રતિની ચોકડી નજીકથી વેગનાર ગાડીમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે મિલકત સંબંધી ગુના તેમજ નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા અંકલેશ્વર પોલીસે ઠેર ઠેર ચેકિંગ હાથ ધર્યું છે. આજ રોજ અંકલેશ્વર શહેર પોલીસનો સ્ટાફ પ્રતિન ચોકડી પર વાહન ચેકિંગ કરી રહ્યું હતું. દરમિયાન વાહનમાંથી ગેરકાયદેસર પરવાનગી વગરના હથિયાર મળી આવતા પોલીસે ગાડી તેમજ ગેરકાયદેસર હથિયાર કબજે કર્યા હતા. પ્રાપ્ત મળતી વિગતો અનુસાર અંકલેશ્વર શહેર પોલીસનો સ્ટાફ પ્રતિન ચોકડી ઉપર વાહન ચેકિંગ કરી રહ્યો હતો. દરમિયાન પ્રતિન ચોકડી પરથી પસાર થતી વેગનાર ગાડી રોકી તપાસ કરતા ગાડીમાંથી ગેરકાયદેસર પરવાનગી વગરના હથિયાર જેવા કે ચપ્પુ, કડીવાળી, ડાંગ, બેટ, બે બેઝબોલના દંડા મળી આવ્યા હતા. પોલીસે તેની અટકાયત કરીને પાસે રહેલ વેગનાર ગાડી નંબર GJ10CG7818 તેમજ ગેરકાયદેસર પરમિશન વગરના હથિયારનો કબજો મેળવી આરોપી મોહમ્મદ અયાઝ ઉર્ફે પપ્પુ ખોખર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ. બાંદ્રા ઝાંસી એક્સપ્રેસ ને ભરૂચ ખાતે સ્ટોપેજ આપવામાં આવતા સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા સહિત અન્ય અગ્રણીઓ દ્વારા ટ્રેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય પરિવારોને નોકરી ધંધા અર્થે સ્થાયી થાય છે, તો લાંબા સમયની માંગણીને ભરૂચના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા દ્વારા રેલવે મંત્રાલયમાં રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં લઈને બાંદ્રા ઝાંસી એક્સપ્રેસ ટ્રેનને ભરૂચ ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ભરૂચ રેલવે પ્લેટફોર્મ પર આવી પહોંચેલી બાંદ્રા ઝાંસી એક્સપ્રેસ ટ્રેનનું ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા સહિતના ભાજપના આગેવાનો, વડોદરા ડિવિઝનના DRM દેવેન્દ્ર કુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરી મોડું મીઠું કરાવી ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. ભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા વાલિયા તાલુકાના 3 પ્રાથમિક શાળાઓને શાળા સ્વચ્છતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાની વિવિધ નવ પ્રાથમિક શાળાઓને ભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા સ્વચ્છતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા, ત્યારે વાલિયા તાલુકાના ચોરમાલા અને કડવાલી ગાંધુ ગામની પ્રાથમિક શાળાઓને પણ સ્વચ્છતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યું હતું, જેમાં ચોરામલા ગામની પ્રાથમિક શાળાને તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારની આ શાળાને સ્વચ્છતા એવોર્ડ એનાયત કરવામાં આવતા શાળાના આચાર્ય ઉર્મિલાબેન વસાવાને શિક્ષક વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. પિન્ટુ મોદી સાથે હમ ટીવી ભરૂચ. આમોદ તાલુકાના આચોલ રોડ પાસે વહેલી સવારે એક યુવાનને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં આજે વહેલી સવારે આશરે સવારના 6-7 વાગ્યાના સુમારે દરમિયાન અજાણ્યા વાહનને અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત મળતી વિગતો અનુસાર આછોડ રોડ પાસે આવેલ શાંતિનગર સોસાયટીમાં રહેતા વસાવા મંગળભાઈ લાલજીભાઈ, જેઓ આશરે સવારના 6-7 વાગ્યાના સુમારે પોતાના ઘરેથી આમોદ ચોકડી ઉપર દૂધની થેલી લેવા અર્થે ગયા હતા, અચાનક આછોડ 4 રસ્તા પાસે કોઈક અજાણ્યા વાહનની અડફેટમાં આવી જતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. પોલીસને જાણ થતા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને આમોદ નગરપાલિકાની સબવાહિની મારફતે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યું હતું. આમોદ પોલીસ સ્ટેશનના PSI KJ ચૌધરી અકસ્માત થવા પાછળ તેમજ અજાણ્યા વાહન ચાલકને શોધી કાઢવાના ચક્રો ગતિમાન પણ કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. જકવાન જાલ સાથે હમ ટીવી ભરૂચ. ભરૂચ જિલ્લાની શાળામાં યોજાયેલ નેશનવિધ નમો નિબંધ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ યુવા ભાજપ દ્વારા અંકલેશ્વરની વિવિધ શાળાઓમાં યોજાયેલ નેશન વિથ નમો નિબંધ સ્પર્ધામાં વિજેતા પામેલ તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપતો એક કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત પ્રદેશ યુવા ભાજપ દ્વારા નેશન વિથ નમો વિષય ઉપર જિલ્લાની તમામ શાળાઓમાં એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાની વિવિધ શાળાઓમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તારીખ 12 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધીમાં યોજાયેલા નિબંધ સ્પર્ધામાં અંકલેશ્વર તાલુકા 20 જેટલી શાળાઓના 700 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમના પરિણામ આવતા જ જે તે સમયે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને તારીખ 30મીના રોજ અંકલેશ્વર રાજપીપળા ચોકડી ખાતે આવેલ નાલંદા વિદ્યાલય ખાતે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવતો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભાજપાના પ્રદેશ યુવા પ્રમુખ ઋત્વિજ પટેલ, પ્રદેશના ઉપપ્રમુખ કરશનભાઈ ગુંડલિયા, યુવા જિલ્લા પ્રમુખ સુરેશભાઈ પટેલ સહિત ભાજપાની યુવા પાંખના હોદ્દેદારો કરો તેમજ ભાજપના અન્ય આગેવાનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ. રાષ્ટ્રીય યુવા મોરચાના માર્ગદર્શન પ્રમાણે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા વિદ્યાર્થીઓ વચ્ચે નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ રહી છે. નમો વિથ નેશન અને આ દેશના પ્રધાનમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદીજી પર નિબંધ લેખનની સ્પર્ધા યોજાઈ રહી છે. ભરૂચ જિલ્લામાં પણ 2000 કરતાં વધુ વિદ્યાર્થીઓએ આ નિબંધ લેખન સ્પર્ધામાં ભાગ લીધો છે. એના અંતિમ કાર્યક્રમમાં અને એના ઇનામ વિતરણના કાર્યક્રમમાં આજે અંકલેશ્વર ખાતે આવવાનું થયું છે અને વિદ્યાર્થીઓને મળીને ખૂબ આનંદની પ્રતીતિ થઈ છે. ભરૂચ એસસીબીની ટીમે અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામેથી જુગાર રમતા 8 જેટલા જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતેથી આજરોજ LCB પોલીસે જુગાર ધામ પર દરોડા પાડ્યા હતા, જેમાં 8 જેટલા ખેલી જુગારિયાઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. સાથે LCB પોલીસે રોકડ રકમ ₹1,82,000 સહિત વાહનો સાથે મળી કુલ ₹22,00,000 મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો અનુસાર ભરૂચ LCB ટીમ દારૂ અને જુગાર જેવી બધીને નાબૂદ કરવા માટે અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર ગામ ખાતે કેટલાક યુવાનો દ્વારા જુગાર રમવા આવી રહ્યો છે. બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના સારંગપુર ખાતે જુગારધામ ઉપર દરોડા પાડ્યા હતા, જેમાં 8 જેટલા જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચ LCB ટીમે અંગ ઝડપી તેમજ દાવો પર આખરે રોકડ રકમ મળી ₹1,82,000 મુદ્દામાલ કબજે કર્યો હતો, તેમજ મોટરસાઈકલ અને મોબાઈલ મળી કુલ ₹22,00,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારે એક જ દિવસમાં 3 જેટલા જુગારધામો પર પોલીસે દરોડા પાડીને જુગારિયાઓને ઝડપી પાડતા પત્તા પાનોનો જુગાર રમતા જુગારિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. વિનોદ પટેલ સાથે હમ ટીવી ભરૂચ. અંકલેશ્વર JDC પોલીસે બડકોદરા ગામેથી જુગાર રમતા 4 જેટલા જુગારિયાઓને ઝડપી પાડતા જુગારિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ભરૂચ એલસીબી તેમજ ભરૂચ પેરોલ સ્કોડ્રન ટીમે અંકલેશ્વર તાલુકાના માંડવા ગામમાં જુગાર રમતા 8 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વરના સાળંગપુર ગામેથી પણ 8 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જેને લઈને જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે પણ જુગારીઓને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના બડકોદરાના નવીનગરી ખાતે કેટલાક જુગારીઓ જુગાર રમી રહ્યા છે. ત્યારે બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના બડકોદરા નવીનગરી ખાતે લીમડીના ઝાડ નીચે જુગાર ધામ ઉપર દરોડા પાડીને જુગાર રમતા 4 જેટલા જુગારીઓ કે જેમાં સતીશભાઈ, રમણભાઈ વસાવા, દલસુખભાઈ, છીતાભાઈ વસાવા, કિરણભાઈ, રમેશભાઈ વસાવા, પ્રવીણભાઈ, વિનુભાઈ વસાવાને ઝડપી પાડી અંજળતીમાંથી રોકડ રકમ 11,490 તેમજ દાવો પર મુકેલ રોકડ રકમ 3,900 તેમજ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5,500 મળી કુલ રૂપિયા 20,890 ની મત્તા સાથે જુગાર રમતા જુગારીઓને તેમજ કુલ રૂપિયા 20,890 નો મુદ્દા માલ કબજે કરી તમામ જુગારીઓને ઝડપી પાડી તમામ વિરોધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિનોદ પટેલ સાથે એમટીવી ભરૂચ. વાલિયા ખાતે મંગળવારના રોજ ભાજપની બેઠક મળી હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વાલિયા ખાતે મંગળવારના રોજ ભાજપની બેઠક મળી હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વાલિયા ગામમાં આવેલ પ્રભાત સહકારી જીન ખાતે વાલિયા ભાજપ સમિતિની બેઠક મળી હતી, જેમાં જિલ્લા આગેવાન ધર્મેશભાઈ ભટ્ટ, ધર્મેશભાઈ મિસ્ત્રી, બળવંતસિંહ ગોહિલ દ્વારા કાર્યકર્તાઓને વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. સદર બેઠકમાં તાલુકાના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પિન્ટુ મોદી સાથે હમ ટીવી ભરૂચ. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવી ના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.